બેન, શું તમારું નામ? કૈલાસબેન. કૈલાસબેન, હા. ક્યાં છે? અહીંથી સુરત થી છો કે? ના, ભરૂચ થી આવું છું. ભરૂચ થી આવું છો? બરાબર બરાબર. તો તમને શું તકલીફ હતી બેન? ઘૂંટણને ગેપ પડી ગયો. ઘૂંટણમાં ગેપ પડી ગયો તો લિગામેન્ટ જોઈન્ટમાં? જોઈન્ટમાં. બરાબર બરાબર. તો તમને ખ્યાલ કેવી રીતે આવ્યો કે ભાઈ અહીંયા સુરત આ રીતનું બધું ક્લિનિક છે? મોબાઈલમાં વિડિયો જોયો. મોબાઈલમાં વિડિયો જોયો? મોબાઈલમાં. ઓપરેશન વગર સારું થાય છે? ઓપરેશન વગર? હા, ઓપરેશન વગર દવાથી આવી જાય છે. તો અમે અહીંયા આવ્યા છીએ લઈને. બરાબર બરાબર. એટલે ઓપરેશનનું તમને ક્યારે કીધેલું ડોક્ટરે? 3 વર્ષ પહેલા. અચ્છા, 3 વર્ષ પહેલા તમને ડોક્ટરે કીધેલું? સુરત બતાવ્યું, બરોડા બતાવ્યું. એ ડોક્ટર એવું જ કીધું કે તમારે ઓપરેશન કરવું પડશે તો જ તમને સારું થશે, નહીં તો નહીં થાય. એટલે તમને આ ઘૂંટણનો દુખાવો બેન કેટલો ટાઈમ થાય છે? એટલે ઘૂંટણનો દુખે છે તમને કેટલા ટાઈમ થા દુખે છે? 3 વર્ષથી. પોતે નાડી વૈદ તરીકે અહીંયા ફરજ બજાવે છે પોતાની. કાંજી દાદા, આ જે પેશન્ટ છે ભરૂચથી અહીં તમારી મુલાકાતે આવ્યા છે તમારી પાસે ટ્રીટમેન્ટ લેવા માટે, તો તમે અહીંયા આવ્યા, એ દર્દી આવ્યા, એટલે તમે તપાસ કરી તો તમને શું લાગ્યું, શું તકલીફ હોય એવું લાગ્યું તમને દાદા? આપણે એને પહેલા આપણે એને આવ્યા એટલે પૂછ્યું કે ભાઈ તમને બેન શું તકલીફ છે. પછી આપણે એને તપાસ કરી, તપાસ કરતા એવું લાગ્યું કે આને લિગામેન્ટની અંદર એને જગ્યા પડી ગઈ છે. બરાબર, તો જગ્યા પડી ગઈ છે એવું અમને લાગ્યું કે જગ્યા છે, જેમ પગ વણાઈ ગયેલો હતો. બરાબર છે. આપણે એને દવા આપી, દવા આપવા પછી એને 20 દિવસે આપણે એમને બોલાવ્યા. તો આજે એ લોકો આવ્યા છે અને આપણે અત્યારે એની એક્સરસાઇઝ કરી અને જે આ પગ એને જે ઉચક રહેતો હતો, તો અત્યારે એને લિગામેન્ટ ચેન્જ કરી અને લિગામેન્ટ બરાબર મેળવી, અને અત્યારે જો તમે જોવો એમ અત્યારે એનો એકદમ પગ સીધો છે અને ક્લીન આ રીતે કમ્પ્લીટ છે. બરાબર દાદા. અને બીજું એ કે ડોક્ટરે કદાચ એમ કીધું હોય કે ભાઈ ઓપરેશન કરવું પડે એમ છે ઘૂંટણનું, કે ગાદી ખસી ગઈ હોય અથવા તો ઘસારો હોય, તો ડોક્ટરે કીધું હોય ઓપરેશન કરવાનું, તો કેમ લાગે છે તમને કે કરવું પડે કે ન કરવું પડે? ના, એમાં કરવું ના પડે, પણ થોડોક સમય અને એને મર્યાદા જોઈ કે ભાઈ અત્યારે ડોક્ટરે એવું કીધું હોય કે તમારે તાત્કાલિક ઓપરેશન કરવું પડશે, તો આમાં સમય થોડોક લાગે, કારણ કે અંદર એના જે સ્નાયુ બધા બ્લોકેજ થઈ ગયા હોય તો એને પહેલા આપણે ખોલવા પડે. સ્નાયુ ખોલ્યા પછી આપણે એને એક્સરસાઇઝ કરાવવાની હોય. એક્સરસાઇઝ તો અમુક જૂના દુખાવો હોય તો લાંબો સમય લેવો પડે, જેને 8-10 વર્ષનો દુખાવો હોય એને. બરાબર બરાબર દાદા. અને એને ઓપરેશન કરવાના જવું પડે. અને દાદા, ખાસ તમને એ પૂછવાનું કે તમે અહીંયા ફરજ આટલા ટાઈમથી બજાવો છો, તો તમારા હસ્તક ઘૂંટણના દુખાવાવાળા દર્દી કેટલા સાજા થયેલા અંદાજિત? અંદાજિત હું અત્યારે હું અહીં મારું અહીં જોબ મારે 3 વર્ષ ઉપર થઈ ગયું છે. મોટા મોટા જોઈન્ટના અને કમરના દુખાવાવાળા 1000ની સંખ્યા ઉપર પણ અહીં કમ્પ્લીટ થઈ ગયા છે. શું વાત કરો દાદા. હા બરાબર બરાબર બરાબર. અને હવે બેન, તમારી પાસે હું આવું છું, તમે આ જે વિડીયો અત્યારે જે આપણે યુટ્યુબમાં દર્શક મિત્રો જે જોઈ રહ્યા છે, એને તમે શું મેસેજ આપવા માંગો છો? હું તો એવું જ કહું છું કે ઓપરેશન ના કરાવો, ના દવા ખાવ તમે. બરાબર છે. તો અહીંયા આ ક્લિનિક એકવાર મુલાકાત તો અવશ્ય લેવા જઈ કરી. બરાબર. અહીંની સર્વિસ અને દાદાનું કામ પણ સારું. સરસ સરસ. અને દવા કેમ લાગી બેન તમને? બહુ સરસ દવા લાગી, ને ભૂલ લાગે છે દવા, મને ખાસો ફેર પડ્યો છે. બરાબર. આ દવા પીધાથી તમને કોઈ સાઈડ ઇફેક્ટ કે શરીરમાં કોઈ પ્રોબ્લેમ? કશું જ નહીં. કઈ નહીં? કઈ નહીં. બરાબર બરાબર બરાબર. ચલો, થેન્ક યુ.